આજે આપણે પારદર્શકતા વિશે એક પ્રવૃત્તિ કરીશું તેના માટે સૌપ્રથમ મેં અહીંયા એક કોથળી લીધી છે અને તેની અંદર હું થોડીક વસ્તુઓ મૂકું છું હવે મેં આ કોથળીની અંદર મૂકેલી વસ્તુઓ આની અંદર કોથળીની અંદર મૂકી તો તમે બધા એકદમ સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે એન આ કોથળીની અંદર આપણે કઈ કઈ વસ્તુઓ મૂકી છે તો આ રીતે આપણે જ્યારે કોઈપણ પદાર્થની અંદર મૂકેલી વસ્તુઓ બિલકુલ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ ત્યારે તે પદાર્થને આપણે પારદર્શક પદાર્થ તરીકે ઓળખીએ છીએ તો આ રીતે આપણે વ્યવહારમાં ઘણા બધા પારદર્શક પદાર્થો જોઈએ છીએ જેઓ કે કાચ શુદ્ધ પાણી આપણી આસપાસ રહેલી હવા તે બધા જ પારદર્શક પદાર્થો છે તો તે જ રીતે હવે હું બીજા નંબરની કોથળી લઉં છું અને તેની અંદર અમુક વસ્તુઓ મૂકું છું કોથળીની અંદર મૂકેલી વસ્તુઓ આપણે અમુક અંશે જોઈ શકીએ છીએ પરંતુ આપણે જે પહેલા જોઈ તે પ્રમાણે બિલકુલ સ્પષ્ટ જોઈ શકતા નથી તો આ રીતે અમુક અંશે આપણે કોઈપણ વસ્તુ જ્યારે જોઈ શકીએ ત્યારે તે પદાર્થને આપણે પારભાષક પદાર્થ તરીકે ઓળખીએ છીએ તો આપણા વ્યવહારની અંદર આપણે ઘણા બધા પારભાષક પદાર્થો જોઈએ છીએ જેવા કે દૂધિયો કાચ ડહોળું પાણી તેલીયો કાગળ તે બધા આપણે પારભાષક પદાર્થની અંદર લઈ શકીએ છીએ તો હવે ત્રીજા નંબરમાં હું આ કોથળી લઉં છું અને તેની અંદર થોડીક વસ્તુઓ મૂકું છું આ કોથળીની અંદર મૂકેલી વસ્તુઓ આપણે બિલકુલ સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી તેનો મતલબ એવો થયો કે આપણને આ કોથળીની અંદર જે વસ્તુ છે એ સ્પષ્ટ દેખાતી નથી એટલે કે અમુક અંશે પણ દેખાતી નથી એટલે આપણે તેને જોઈ શકતા નથી તો આપણે આ પદાર્થને અપારદર્શક પદાર્થ તરીકે ઓળખીશું અને આપણા વ્યવહારની અંદર અપારદર્શક પદાર્થમાં આપણે જોઈએ તો લાકડું પછી પૂંઠાનું બોક્સ તે ઉપરાંત અમુક વસ્તુઓ કે જેને આપણે એક બાજુથી બીજી બાજુ જોઈ શકતા નથી તેવી આપણા ઘરની અંદરની દિવાલો તે બધી અપારદર્શક વસ્તુઓમાં આપણે લઈ શકીએ છીએ તો મિત્રો આજે આપણે જે પ્રવૃત્તિ કરી તેના આધારે આપણે પારદર્શક અપારદર્શક અને પારભાષક તેવી રીતે જે જ્યારે વસ્તુઓના જૂથ બનાવવાના હોય ત્યારે આપણે આ પ્રવૃત્તિના આધારે બિલકુલ સ્પષ્ટ રીતે અને સામાન્ય સમજના આધારે જૂથ બનાવી શકીએ છીએ